નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફિલ્મી રિવ્યુ બ્રીથ ઇન ટુ ધ શેડોમાં. સૌથી પહેલાં તમને જણાવી દઉં કે આ વેબ સિરીઝ તમે ક્યાં જોઈ શકશો. આ વેબ સિરીઝ તમને જોવા મળશે એમેઝોન પ્રાઇમમાં. ટોટલ તેના 12 એપિસોડ છે. હરેક એપિસોડની લંબાઈ લગભગ 40-50 મિનિટની છે. જો તમારે આખી વેબ સિરીઝ એક જ દિવસમાં જોઈ હોય તો લગભગ 9 કલાક જેવો સમય થશે. બીજી વાત કે આ વેબ સિરીઝનું જે ફર્સ્ટ સિઝન આવી હતી એના જોડે આ વેબ સિરીઝની કંઈ લેવા દેવા નથી બંનેની સ્ટોરી. આ વખતે કહાનીની શરૂઆત થાય છે દિલ્હીથી, જ્યાં અવિનાશ નામે એક ડૉક્ટર પોતાની પત્ની આભા અને તેની દીકરી સિયા સાથે શાંતિથી જીવન જીવતો હોય છે. આમ તો અવિનાશ માનસિક રોગીઓનો ડૉક્ટર છે, પરંતુ ઘણીવાર તે પોલીસની મદદ કરે છે કેસ સોલ્વ કરવા માટે. કહાનીનો બીજો કલાકાર છે ઇન્સ્પેક્ટર કબીર સાવંત, પરંતુ પાછલા કેટલાક કારણોને લીધે તે જેલમાં બંધ છે, પરંતુ થોડા જ સમયમાં તે જેલમાંથી આઝાદ થનારો હોય છે. કબીર સાવંત એક સાથે પોલીસ, જેમનું મગજ એક સાથે ક્રિમિનલ કરતાં પણ ઝડપથી ચાલે છે, વારંવાર પોતાનો જીવ જોખમે મૂકી મોટા મોટા કેસ સોલ્વ કરે છે. કહાનીમાં ત્યારે વળાંક આવે છે જ્યારે ડૉક્ટર અવિનાશની દીકરી સિયાનું અપહરણ થઈ જાય છે અને તેની સામે ઘણા બધા પૈસા નહીં પણ ડૉક્ટરને કેટલાક લોકોને મારવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એટલે કે પોતાની દીકરીને બચાવવા અવિનાશે કેટલાક લોકોનો જીવ લેવો પડશે. બસ અહીંથી શરૂ થાય છે કહાનીમાં અજીબોગરીબ મૃત્યુનો સિલસિલો ચાલુ થઈ જાય છે, તેને જ રોકવાની જવાબદારી આપવામાં આવે છે ઇન્સ્પેક્ટર કબીર સાવંતને. શું કબીર સાવંત પોતાના પાછલા જીવનને કરેલી ભૂલના કારણે આ કેસ સોલ્વ કરી શકશે કે નહીં, કે પછી કોઈ સાયકો કિલરની કઠપૂતળી બની ગયેલ ડોક્ટર અવિનાશ પોતાની ચાલાકીથી ડોક્ટર અવિનાશની દીકરીનો ઉપયોગ કરી કેટલાક લોકોને મારનાર સાયકો કિલર કોણ છે? શું કામે ડોક્ટર અવિનાશને જ પસંદ કરે છે આ કામ માટે? આ બધા પ્રશ્નોનો જવાબ આપવાનું કામ કરે છે વેબ સિરીઝ બ્રીથ ઇન ટુ ધ શેડો. જે રીતે વેબ સિરીઝના બધા કિરદારનો પાસ્ટ એકબીજા સાથે જોડવામાં આવે છે, તેનાથી ચોક્કસ તમે મૂંઝવણમાં મુકાઈ જશો કે શું ખોટું છે અને શું સાચું છે. તમે ચાહશો તો પણ કહાનીના સિરિયલ કિલરને નફરત નહીં કરી શકો, પણ તેના વિશે એક હકારાત્મક વલણ તમારા વિચારોમાં આવી જશે. તો સમજી જવું કે વેબ સિરીઝના લેખકે તમારા વિચારો ઉપર કાબૂ મેળવી લીધો. દરેક નાની નાની વાતોને એકબીજામાં પરોવીને શરૂઆતથી અંત સુધીમાં બતાવવામાં આવી છે. હા, કેટલાક સીન એવા છે જે હોલિવૂડ મૂવી સોની યાદ અપાવી દે છે, તેમ છતાં આ વેબ સિરીઝ પોતાની અલગ છાપ છોડી દેવામાં સફળ. એમાં પિતા અને દીકરીના પ્રેમને વચમાં રાખવામાં આવી છે, સાથે સાથે એક ખતરનાક માનસિક રોગીનો ચહેરો પણ બતાવવામાં આવ્યો છે. પરંતુ આ સિઝનને પહેલાં આવેલી બ્રીથ જોડે કમ્પેરિઝન કરશો તો આ વખતે આ વેબ સિરીઝનું લેવલ થોડું નીચું છે. વાત કરીએ એક્ટિંગની તો અભિષેક બચ્ચને એક્ટિંગ ઘણી સારી કરી છે, પરંતુ આર મધવનની જગ્યા લેવામાં તે છાપ ખાય. અમિત સાદની એક્ટિંગ એકદમ નેચરલ છે, તે પોતાના ડાયલોગ દ્વારા નહીં પણ પોતાની આંખોના ઇશારા દ્વારા સંવાદો કહી જાય છે. વાત કરીએ અભિનેત્રી નિત્યા મેનનની તો અભિષેક બચ્ચન જોડે એમની જોડી જામતી નથી. એક સારી અદાકાર હોવા છતાં આ વેબ સિરીઝમાં તેમનું કામ પાછળ પડતું જોવા મળે છે, પરંતુ વેબ સિરીઝના બીજા સપોર્ટિંગ કલાકારોએ ઘણું જ સારું કામ કર્યું છે, જે શ્રુતિ બપના, ઋષિકેશ જોશી, પ્લબિતા અને સિયાની છે. જો ટૂંકાણમાં કહીએ તો બ્રીથ એક પાવરફુલ વેબ સિરીઝ છે જેમાં ઘણું બધું રંગીન અને નવું જોવા મળશે. ડાયનેસ્ટિક સિનેમા તરફથી 5 માંથી 3.5 સ્ટાર આપવામાં આવે છે. 1 સ્ટાર નવી ક્રાઇમ સ્ટોરી માટે, 1 સ્ટાર કેમેરા એંગલ અને સિનેમેટોગ્રાફી માટે, 1 સ્ટાર મળે છે અમિત સાંગ અને સપોર્ટિંગ કલાકારોની એક્ટિંગને, 0.5 સ્ટાર મળે છે પાસ્ટ અને પ્રેઝન્ટને જે રીતે ગોઠવીને બતાવવામાં આવી છે. નેગેટિવની વાત કરીએ તો 1 સ્ટાર કપાય છે બ્રીથની ધીમી સ્ટોરી લાઇનઅપને લીધે અને 0.5 સ્ટાર કપાય છે અભિષેક બચ્ચનની એવરેજ પરફોર્મન્સ અને નિત્યા મેનમ સાથેના તેમના કમજોર કેમિસ્ટ્રીના લીધે.